જય શ્રી કૃષ્ણ કેમ છો વિદ્યાર્થી મિત્રો નેલકંઠ કોમર્સ સ્કૂલ તમારા બધાનું સ્વાગત કરે છે હું મનોહરભાઈ કંજરિયા એક્સલેન્ટ ઇંગ્લિશ ધોરણ અગિયાર અને બાર પાઠ્યપુસ્તકની આજની આ સોરી ધોરણ અગિયાર અને બાર ઇંગ્લિશ ગ્રામરની જે આ વિડીયો સિરીઝ છે એમાં આપણે ફંક્શન નંબર ચાર ઓફરિંગ એડવાઈસ એટલે કે સલાહ આપવી એ ફંક્શન છે આપણે શીખવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તમને આ ચેનલ ગમે વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને મને આગળ વિડિયો બનાવવાનો ઉત્સાહ મળતો રહે અને ખાસ કરીને તમને પણ હું બેસ્ટ મટિરિયલ છે પ્રોવાઈડ કરી શકું ભાઈ આ વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એને પણ ખાસ છે એ શેર કરજો આ વિડિયો કે જેથી કરીને એ પણ આનો લાભ લઈ શકે જરૂરથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે સ્ટાર્ટ કરશું હવે ખાસ કરીને આપણે જોઈએ તો આજે ઓફરિંગ સજેશન છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને હવે ઓફરિંગ સજેશન અથવા તો એડવાઈસ છે એમાં આપણે આજે એનો ઉપયોગ છે જોઈએ કે કોઈને સલાહ કે સૂચન આપવું આપણે ઘણા બધા છે એ સલાહ છે

દરેક ઓળખ શબ્દ સૂચક શબ્દો છે દરેક ફંક્શન દીઠ એ ખાસ પાકા કરી લેજો વિદ્યાર્થી મિત્રો કારણ કે એના આધારે જ તમે છે એ વાક્ય ઓળખી શકશો કે આ કયા ફંક્શનનું વાક્ય છે એટલે અને બીજું કે પછી વાક્ય રચના યાદ રાખો તો આપણે ઘણું આગળનું પણ ધીમે ધીમે આવડવા લાગે ફંક્શન છે એને એકથી બે વખત જુઓ ન સમજાય બેથી ત્રણ વખત તમે જુઓ જેથી કરીને તમે રિવાઇઝ થશે એક વખત ફંક્શન બધા એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે આપણે ત્રણ રીતે પૂછાય છે ફંક્શન એક ફંક્શન ઓળખાવાનું એક વાક્ય પૂર્તિ અને એક ડાયલોગ પૂર્તિ ડાયલોગ પૂર્તિ છે એમ સિક્યુ તરી તરીકે તમને પૂછાય છે ફંક્શન ઓળખાવાનું છે એમાં પણ ઉપર શું આપવું હશે ફંક્શનનું નામ આપેલું હશે તમારે નીચેથી વાક્ય કયા ફંક્શનનું કયું છે એ ખાલી નામ એનું આપવાનું છે તમારે આ વાક્ય છે આ ફંક્શનનું વાક્ય છે પણ એ કેના આધારે ઓળખી શકશો કીવર્ડ્સના આધારે જ ઓળખી શકશો આના કીવર્ડ્સ કયા કયા છે તો કે સુડ એટલે કે સામાન્ય સલાહ આપી હોય ફરજ દર્શાવી હોય કોઈ વ્યક્તિની તો સામાન્ય સલાહ માટે સૂડનો ઉપયોગ થશે ત્યાર પછી બીજું છે ઓટુ ઓટુ છે મધ્યમ કક્ષાની સલાહ છે આપવા માટે ઉપયોગ થાય છે અને પછી છે હેડ બેટર એટલે કે સખત સલાહ આપી હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ થશે હવે આપણે ખાસ કરીને આના કયા કેટલા ફંક્શન છે કી ફંક્શન સુડ ઓટ્ટુ અને હેડ બેટર આપણે આના પહેલા છે એ ત્રણ ફંક્શન જોયા છે આજે આપણે આ ચોથું ફંક્શન જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ કે ધ્રુવ ઇઝ ફિલિંગ નોટ વેલ તમને વાક્ય એટલું આપેલું છે કે ધ્રુવ છે એને સારું અનુભવાઈ રહ્યું નથી સારું લાગતું નથી હી શુડ ટેક રેસ્ટ ફોર અ ડે જો એમાં સામાન્ય એને મજા નથી આવતી તો આપણે શું કહીએ કે તેણે એક દિવસ આરામ લેવો જોઈએ તો શુડ ટેક રેસ્ટ એટલે કે આરામ લેવો જોઈએ રેસ્ટ છે એ ક્રિયાપદ નથી એક દિવસ માટે જોઈએ જો આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ ઓ અર્થ છે એ શુડ વડે દર્શાવાય છે ઓટ ટુ વડે પણ એવો અને હેડ બેટર વડે પણ એવો જ અર્થ છે દર્શાવાશે હેડ બેટર છે એની અંદર ઈચ્છનીય આમ કરવું ઈચ્છનીય છે એવું દર્શાવવા માટે પણ હેડ બેટરનો ઉપયોગ થાય છે ટૂંકમાં ત્યાર પછી બીજા નંબરનું છે કે મિત્તલ વોઝ ઇલ ફોર ટુ ડેઝ મિત્તલ છે એ બે દિવસથી આ બીમાર છે તો આપણે જો એની કન્ડિશન છે એને જોઈને આપણે શું મૂકી શકીએ એમ આપણે ઓટ ટુ મૂકાય કે સી ઓટ ટુ ગો ટુ ડોક્ટર તમે હેડ બેટર સુડ અથવા તો ઓટ ટુમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો તમારું વાક્ય ખોટું છે પડવાનું નથી વાક્ય પૂર્તિ કરતી વખતે અથવા તો તમને વાક્ય પૂર્તિમાં માપેલું હોય કે તમારે હેડ બેટર વડે વાક્ય પૂરું કરવાનું છે તો તમારે એની વાક્યનો ઉપયોગ કરીને વાક્ય છે પૂરું કરવાનું રહેશે અથવા તો ઓટ ટુ વડે વાક્ય પૂરું કરવાનું હોય તો ઓટ ટુ નો જ ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું રહેશે તમારે હવે આમાં જોઈએ કે સિંહી ઓટ ટુ ગો ટુ ડૉક્ટર તેને ડૉક્ટર પાસે જવું જોઈએ તો આમાં મિત્તલ છે બે દિવસથી બીમાર છે તો એને ડૉક્ટર પાસે સલાહ લેવા જવું જોઈએ ત્યાર પછી ધારો કે મિત્તલ બે દિવસથી બીમાર છે તેની આ ડૉક્ટર પાસે જવું જોઈએ ત્રીજું વાક્ય જોઈએ કે શિવમ વોઝ ઇલ ફોર અ મંથ શિવમ છે એ એક મહિનાથી આ બીમાર હતો જો એક મહિનાથી આ બીમાર છે તો હી હેડ બેટર એડમિટ ઇન હોસ્પિટલ તેણે હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ દાખલ થઈ જ જવું જોઈએ કારણ કે એક મહિનાથી બીમાર છે કંઈક મોટી બીમારી પણ કદાચ હોઈ શકે છે એટલે તમે એક દાખલ છે એ હકીકતમાં થઈ જવું જોઈએ જો એ બીમાર હોય એક મહિનાથી બીમાર છે તો મોટી બીમારી કદાચ હોઈ શકે છે એટલે ખાસ કરીને એને આનું ધ્યાન છે રાખવું જોઈએ ત્યાર પછી આપણે જોઈએ કે આગળ કે એની કેટલાક વાક્ય રચના છે એની પેટર્ન આપણે જોઈશું પેટર્ન શું છે સૂડ વટ્ટું અને હેડબેટર ત્રણેયની પેટર્ન કેવી છે સરખી છે સમાન છે એમાં કોઈ પણ જાતનો ચેન્જ નહીં આવે એક જ સરખી પેટર્ન છે તો સૂડવટ્ટું અને હેડ બેટરમાં તમારે કરતા શુડ ઓટુ અથવા તો હેડ બેટર તનમાંથી કોઈપણનો ઉપયોગ કરવાનો છે અને એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે મૂળ રૂપ આવે છે એટલે કે જે ક્રિયા કરવાની સલાહ આપવાની હોય એ ક્રિયાપદ આપણે અહીંયા મૂકવાનું થશે ને આરામ કરવો જોઈએ તો ડુ રેસ્ટ અથવા તો ટેક રેસ્ટ તેણે ખાવું જોઈએ તો કે હી શુડ ઇટ શુડ ઇટ તેણે પીવું જોઈએ શુડ ડ્રિંક તેણે વાંચવું જોઈએ શુડ રીડ તેને મહેનત કરવી જોઈએ શુડ વર્ક હાર્ડ રેડી તેને વ્યવસ્થિત રીતે બોલવું જોઈએ શુડ ગાવું જોઈએ શુડ સિંગ તમારે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે મૂળ રૂપ છે મૂકવાનું થશે આ એક યાદ રાખવાનું છે કરતા શુડ વોટ ટુ હેડ બેટર ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ શુડ વોટ અથવા તો હેડ બેટર આ ત્રણેય માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો છે એવા ધંધા કરવાના નથી ટૂંકમાં આપણે જોઈએ આગળ કે સામાન્ય રીતે ઉપયોગ કરી શકાય ભાવને ધ્યાનમાં આપણે રાખવાનું થશે ટૂંકમાં ભલે ભાવને ભાવના આધારે કદાચ ન ખબર પડે તો તમે કોઈ પણનો ઉપયોગ છે કરી શકો છો ત્યારે મૂંઝાવાનું છે નહીં હવે આગળ જોઈએ આપણે કે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે યુ આર સીખ તમને આવી રીતે વાક્ય પૂરતી પૂછાયેલી હશે કાઉસમાં આપેલું હશે કે તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે ગીવિંગ એડવાઇસ આપેલું છે ગીવ એડવાઇઝ આપેલું છે અથવા તો ઓફરિંગ સજેશનના નામે પૂછાય ઓફરિંગ એડવાઇઝના નામે પૂછાય અથવા તો સજેસ્ટિંગ એમ કરીને પૂછાય અથવા તો એડવાઇઝિંગ એમ કરીને પૂછાય તો અલગ અલગ રીતે પૂછાવાની શકે તો પણ શબ્દો કેવા હશે આ જ શબ્દો એમાં આપેલા હશે એટલે એમાં કોઈ મૂંઝાવાની જરૂર છે નહીં જોઈએ કે યુ આર શીખ તમે બીમાર છો તો તમારે શું કરવું જોઈએ જો કરતા આપી દીધું છે તો તમારે શું કરવાનું વાંકે અથવા તો હેરબેરમાંથી કોઈ પણ ઉપયોગ કરીને ક્રિયાપદનું મૂળરૂપ આપણે ક્રિયા એને સલાહ આપી દેવાની છે કે બીમાર છે તો એને નિયમિત ગોળી લેવી જોઈએ અથવા તો નિયમિત છે એ કસરત કરવી જોઈએ તો શુડ ડુ એક્સરસાઇઝ અથવા તો શુડ ટેક પીલ રેગ્યુલરલી પીલ એટલે કે ગોળી પીઆઈ ડબલ એલ આમાં શું સળ આપી છે આપણે જોઈએ કે હમ શુડ ટેક રેસ્ટ જો શુડ પછી ક્રિયાપદનું મૂળ ટેક અને રેસ્ટ તેણે લેવું જોઈએ શું લેવું જોઈએ આરામ એટલે કે રેસ્ટ લેવો જોઈએ ત્યાર પછી બીજું જોઈએ કે હર સિસ્ટર ઇઝ સિક ફોર અ વીક તેની બેન છે એ એક અઠવાડિયા થયા બીમાર છે તો સામે જો શ્રી આપેલું છે જો હર સિસ્ટર છે એટલે કર્તા તરીકે આપણે શું મૂક્યું છે અહીંયા શ્રી મૂકેલું છે એટલે જો આ ધ્યાન રાખવાનું છે કે અડધું વાક્ય છે મૂકવાર આપેલું હોય કે શું કર્તા અને શું આપેલું હોય પછી મૂળરૂપ મૂકવાનું તો આપણે પછી પાછું નવેસરથી વાક્ય કરવાનું નથી હર સિસ્ટર ઇઝ સીક ફોર અ વીક તેની બેન છે એક અઠવાડિયા થાય બીમાર છે તો શી ઓટ ટુ ટેક લીવ એન્ડ ગો ટુ ડોક્ટર તેને રજા લઈ લેવી જોઈએ અને

હવે જો એના માટે સર્વનામ શું આપી દીધું છે હી આપી દીધું યુ છે તો અહીંયા સામે કરતા તરીકે શું આવ્યું યુ પહેલા વાક્યમાં બીજામાં હર સિસ્ટર હતું તો ફિમેલ માટે છે તો શું આવ્યું શી પછી અહીંયા રાઘવ આપેલું છે તો શું આવશે હી માય બ્રધર આપેલું હોય તો પણ શું આવશે હી જ આવશે પણ આગળ જો આય આપેલું હોય તો શું આવશે અહીંયા આ એટલે કે પોતાને પોતાને સલાહ છે આઈ એમ વેરી ઇલ હું ખૂબ બીમાર છું એ મૂકેલું હોય તો આપણે અથવા તો આઈ એમ ગુડ એટ ઇંગ્લિશ હું ઇંગ્લિશમાં સારો છું તો આઈ શુડ સ્ટાર્ટ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ મારે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ છે શરૂ કરવા જોઈએ ધેટ ધેટ ઇઝ બેટર ફોર મી તે મારા માટે સારું હશે તો આવી રીતે આપણે સલાહ છે આપણે સામે મૂકી શકીએ છીએ જોઈએ આને શું સલાહ આપીએ તો હી હેટ બેટર કન્સલ્ટ જો કન્સલ્ટ શબ્દ છે એનો અર્થ શું થશે સલાહ લેવી કન્સલ્ટનો અર્થ શું થશે સલાહ લેવી એના ઉપરથી કન્સલ્ટન્ટ શબ્દ છે એ આવે છે અને ઘણી બધી જગ્યાએ તમે ઓફિસો ઉપર લખ્યું હોય કે કન્સલ્ટન્સી એટલે કે સલાહકાર કન્સલ્ટન્ટ એટલે કે સલાહકાર એટલે કે આ ખાસથી આપણે ધ્યાન રાખવાનું છે કે હી હેડ બેટર કન્સલ્ટ સુપર સોરી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ખાસ ડોક્ટર છે એને સલાહ લેવી એને જોઈએ હવે ત્યાર પછી આપણે આગળ છે જોશું કેટ ટુ જોઈન સ્પોર્ટ્સ સ્કૂલ તેને રમતગમતની શાળાની અંદર શાળામાં જોડાવવું જોઈએ જોઈએ જોઈન નો અર્થ શું થશે જોડાવવું તો જોડાવાની એને સલાહ આપેલી ઉપર સલાહ લેવાની સલાહ આપેલી રજા લેવાની એટલે કે ટેક લીવ આરામ લેવો એટલે કે ટેક રેસ્ટ સલાહ લેવી એટલે કે કન્સલ્ટ અથવા તો જોડાવું એટલે કે જોઈન તો આવા પ્રકારનું આપણે શું કરવાનું છે વ્યવસ્થિત રીતે ક્રિયા પછી આપણે યાદ રાખવાના થશે ત્યાર પછી આપણે જોઈએ ઇ વોટ ટુ જોઈન સ્પોર્ટ સ્કૂલ જવામાં આખું વાક્ય આપણે બનાવવાનું છે તો આપણે આખે આખું વાક્ય છે શું કરવું પડે લખવું પડે એ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી જોઈએ કે યુ કેન વિન ધીસ કોમ્પિટિશન તમે આ સ્પર્ધા જીતી શકો છો તો સામે છે શું સલાહ આપી છે તો કે યુ શૂડ વર્કહાર્ડ તમારે સખત મહેનત કરવી જોઈએ તો તમે આ સલાહ આ છે એ કોમ્પિટિશન છે એ જીતી શકો છો તો વર્ક હાર્ડ આમાં સલાહ છે આપેલી છે શૂડ મૂકીને વર્ક હાર્ડ મૂકી દીધું છે ત્યાર પછી જોઈએ કે હી વોન્ટ્સ ટુ ગો ઇંગ્લેન્ડ તે ઇંગ્લેન્ડ જવા માંગે છે તો આપણે સામે શું સલાહ આપી કે હી વોટ ટુ જોઈન

એના માટે તારે તમારે શું કરવું પડે એ વિઝા મેળવવા માટે તમારે ઇલેટ્સ ક્લાસીસ છે એ કરવા પડે અને ત્યાર પછી એની એક્ઝામ આપવી પડે અને એ એક્ઝામમાં તમને જે રિઝલ્ટ આપે એ રિઝલ્ટ છે તમે વિઝા ઓફિસ આપશો તો તમને એનો વિઝા છે એ ઝડપથી ગ્રાન્ટ થઈ જશે તો આ વસ્તુ છે એ પહેલાં તો એને શું સલાહ આપી કે તે ઇંગ્લેન્ડ જવા માંગે છે તો તેને શું કરવું પડે પહેલાં પ્રથમ તો ઇલિટ્સ એક્ઝામ છે એ પાસ કરવી પડે એના માટે એ ક્લાસીસમાં જોડાવવું જોઈએ પછી સાતમું જોઈએ કે ટુ ઇમ્પ્રુવ યોર સ્પોકન સ્કિલ હવે સ્પોકન સ્કિલ એટલે શું થશે બોલવાની કૌશલ્ય છે એને સુધારવા ઇમ્પ્રુવ એટલે શું થશે સુધારવું તો કે તમારે જે બોલવાની કૌશલ્ય છે એ સુધારવા માટે તમારે શું કરવું જોઈએ અમુક છે તોતડાતા હોય એવું બને અથવા તો અમુક છે વ્યવસ્થિત રીતે છે પોતે બોલી શકતા હોય તો બોલવાનું કૌશલ્ય છે એ સુધારવા માટે તમારે શું કરવું જોઈએ તો એમાં આપ્યું છે તો કે જો અહીંયા યોર આપેલું છે એટલે યોરની સાથે સાથે તમને શું મૂકેલું છે યોરની ની સાથે સાથે તમારે આગળ છે આપણે કરતા તરીકે યુ લગાડવાનો થશે કે યુ વોટ ટુ પ્રેક્ટિસ મોર તમારે અડધું તો લખી નાખવાનું કરતા અને વોટ ટુ મૂકી દેવાનું છે ઓફરિંગ એડવાઇઝ હોય તો અથવા તો સજેશન હોય તો પછી ક્રિયાપદ વિચારવાનું એટલે આપણે શું સલાહ મૂકવાનું ક્રિયાપદના મોર ઇન સ્પોકન એટલે કે બોલવામાં વધારે તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ અથવા તો વ્યાયામ કરવું જોઈએ મૂલ્ય તમારે મુહાવરો છે પ્રેક્ટિસ એટલે કે મુહાવરો બોલવાનો મુહાવરો તમારે વધારે કરવો જોઈએ હવે ત્યાર પછી જોઈએ આપણે કેટલાક વાક્ય છે એની આપણને એક્સરસાઇઝ અહીં આપેલી છે કે હિટ એન એઝ અ હેબિટ ઓફ સ્મોકિંગ ટુ મચ એટલે કે વધારે પડતું ધ્રુમપાન કરવાની છે એ હિરેન ભાઈ હિતેન ભાઈને છે એ ટેવ છે હેબિટ એટલે શું થશે ટેવ થશે સ્મોકિંગ એટલે કે ધ્રુમપાન કરવું હવે આપણે જોઈએ કે હી ઓટ ટુ લીવ ઇઝ હેબિટ તેણે તેની ટેવ છે છોડી દેવી જોઈએ તો અહીંયા છોડી દેવાની સલાહ આપેલી છે આપણે સામાન્ય જોઈએ કે સ્મોકિંગ છે તો એ છોડી દેવાની સલાહ આપતા હોય તો હી વોટ ટુ લીવ હિઝ હેબિટ એટલે તેની ટેવ છે છોડી દેવી જોઈએ તો હેબિટ ઓફ સ્મોકિંગ એટલે કે જે સ્મોકિંગ છે એટલે કે જે ધ્રૂમપ્રાણ કરવાની ટેવ છે એને છોડી દેવી જોઈએ ત્યાર પછી આપેલું છે કે દિવ્યા ઇઝ કેરલેસ દિવ્યા છે એ કેરલેસ છે તો સામે છે તો કાળજી રાખવા એ વિચારવું પડે કેર એટલે શું થશે કાળજી રાખવી તો આપણને ક્રિયાપદ છે એ મળી ગયું છે હવે આપણે કર્તા તરીકે શું મૂકશું દિવ્યા છે તો શ્રી આવશે ત્યાર પછી આપણે સલાહ આપવી જોઈએ એટલે કે સૂડ નો ઉપયોગ કરશો અથવા તો ઓટ્ટું ઉપયોગ કરવો પડશે અથવા તો આપણે હેડ બેટરનો ઉપયોગ કરી શકીએ તો શું કાળજી રાખવી જોઈએ કર્મ અથવા તો અન્ય શબ્દો મૂકવો છે કે વોટ ટુ કેર હર લાઈફ તેના જીવનમાં કાળજી રાખવી જોઈએ તો આપણે વાક્ય મૂકી શકાય સી ટુ કેર મચ ઇન હર લાઈફ તેના જીવનમાં વધારે પડતી કાળજી રાખવી જોઈએ ત્યાર પછી જોઈએ દસમું કે તીર્થ હેઝ ફેલ્ડ ઇન ધ એક્ઝામ અગેન એટલે કે તીર્થ છે પરીક્ષામાં ફરીથી ફેલ થયો એટલે કે નિષ્ફળ ગયો તો નિષ્ફળ ગયો છે તો આપણે એને તીર્થ છે જો તીર્થ બાઇક છોકરો છે તો એનું સર્વનામ શું આવશે તો કે હી હી હેડ બેટર વર્ક હાર્ડ ઇન સ્ટડી એટલે કે અભ્યાસમાં એને સખત મહેનત કરવી જોઈએ તો જ છે એ પાસ થવાનો છે અથવા તો ત્યાર પછીનું વાક્ય જે કે શીતલ અ હેબિટ ઓફિંગ ટુ મચ શીતલ ને ઓછું ખાવું જોઈએ લેસ એટલે શું થશે ઓછું સી ઓટ ટુ ઈટ લેસ અને કેવું કેટલું ખાવું જોઈએ તો કે ઓછું ખાવું જોઈએ એવી એને સામે સલાહ આપેલી છે તો ઈટ લેસ એની સલાહ છે ઓછું ખાઓ ત્યાર પછી બારમું છે કે ભૂમિ ડઝ નોટ પે અટેન્શન ટુ વોટ ધ એલ્ડર સે એટલે કે ભૂમિ ડઝ નોટ પે અટેન્શન જો વિદ્યાર્થી મિત્રો પે અટેન્શન એટલે કે ધ્યાન આપવું ભૂમિ છે ધ્યાન આપતી ન હતી શેના પ્રત્યે તો કે વોટ ધ એલ્ડર સે વોટ એટલે જે ધ એલ્ડર્સ એટલે કે વડીલો સે એટલે કે કહે છે જે વડીલો કહે છે એના પ્રત્યે છે ભૂમિ ધ્યાન આપતી નથી તો સામે શું વાક્ય આવશે તો કે શી શુડ ઓબે હર એલ્ડર્સ છે વડીલોનું છે આપણે માનવું જોઈએ તો તેણે વડીલો છે વડીલો છે એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તો આજ્ઞાનું પાલન કરવું એવું ક્રિયાપદ શું મૂકવું જોઈએ ઓબે ક્રિયાપદ છે મૂકેલું છે આમાં ક્રિયાપદ તમે યાદ રાખશો તો પણ તમારે વાક્ય છે ઝડપથી તમે પૂરી કરી શકશો ક્રિયાપદ યાદ ન આવે તો તમે સલાહ શું આપવા લો અને આપણે ઇંગ્લિશમાં જ આપવાની ગુજરાતીમાં જ આપવાની છે નહીં એટલે ખાસ કરીને આપણે ક્રિયાપદો છે કે કયા પ્રકારની સલાહો જો મોસ્ટ ઓફ મૂકી દીધા છે એટલે તમે આ ક્રિયાપદો તૈયાર કર નાખો તો પણ તમારી વાક્ય પૂર્તિ કોઈ પણ છે બે હર એલ્ડર્સ તેના વડીલોનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ હવે આ થઈ આપણી વાક્ય પૂર્તિની થોડી ઘણી સમજૂતી એક્સરસાઇઝ એક્ઝામ્પલ જોઈએ ત્યાર પછી આપણે જે ડાયલોગ પૂરતી આગળના મેં જે વિડીયો છે ત્રણ ફંક્શનના એમાં મેં ડાયલોગ પૂર્તિની થોડી ઘણી માહિતી તમને નથી આપેલી કેવી રીતે પૂછાય અથવા તો શું તમારે એમાં કરવાનું છે પણ આ વિડિયોમાં છે મેં થોડું ઘણું એમાં ઉમેરો કરેલો છે કે જેથી કરીને તમને ખ્યાલમાં આવે જો કે તમે એ ડાયલોગ પૂર્તિ છે એક વખત જુઓ તો પણ તમને ખ્યાલમાં આવીએ પણ આ તો કીધું હોય તો તમે વ્યવસ્થિત રીતે એમાં ધ્યાન આપી શકો કેવા પ્રકારની ભૂલો છે એમાં આપી શકેલી હોય એ હવે જોઈએ આપણે ડાયલોગ નંબર વન છે કે મોન્ટુ કે છે કે આઈ વોન્ટ ટુ ગો ટુ કેનેડા ફોર હાયર સ્ટડી એટલે કે વધારે પડતો અભ્યાસ માટે હું કેનેડા છે જવા છું વોન્ટ એટલે કે તો અર્પણ જવાબ આપે છે એને સલાહ આપે છે કે યુ શુડ પાસ ધ ઇલિલ્ટ વિથ મોર દેન સિક્સ બેન્ડ એટલે કે છ બેન્ડ સાથે છ પટ્ટા સાથે તમે તમારે ઇલિટ પાસ કરવી જોઈએ મેં આગળ આવ્યું હતું કે કેનેડા જાઓ આપણે જો આ એક્ઝામ છે આપવી પડે વિદેશ જવા માટે તો ઇલિટ એક્ઝામ છે ઇલેટ્સ તો એ ઇલેટ્સ એક્ઝામ છે એના આપણે છ બેન્ડ છે આપણને એમાં મળેલા હોવા જોઈએ વધારેમાં વધારે તો તમે જઈ શકો છો અથવા તો યુ હેડ બેટર વર્કડ હાર્ડ ટુ ગો ટુ કેનેડા તો હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આમાં ડે આપેલું છે અને હેડ બેટર આપેલું છે બીજા ઓપ્શનમાં તો આપણને આમાં છે આપણે સલાહ છે આપણે આપવાની છે રેડી કાઉન્સમાં આપેલું હોય કે ઓફરિંગ એડવાઇઝ આપણે સલાહનું ફંક્શન શીખીએ છીએ તો કાઉન્સમાં આપણે સલાહ છે આપેલી હોવી જોઈએ અથવા અથવા તો કાઉન્સમાં એમ આપેલું હોય કે ઓફરિંગ એડવાઇઝ તમારે સલાહ આપવાની છે તો આપણે સલાહ આપતા જ કી ફંક્શન આમાંથી જોવાના થશે કી ફંક્શન કયા કયા આપ્યા છે તો કે શૂડ અને હેડ બેટર બે આપ્યા છે એટલે બીજા બે તો છે કેવા થઈ જશે ખોટા થઈ જશે ને હા તો હવે બીજું વાક્ય છે એમાં જુઓ કે શૂડ અને હેડ બેટરની આપણી વાક્ય રચના શું થાય

પીયુસી ઓફ માય કાર મારી કાર છે એનું પીયુસી છે એને મને મળ્યું નથી અથવા તો મારી પાસે મારી કારનું પીયુસી નથી એવું ઉમંગ કહે છે એટલે ટ્રાફિક પોલીસ એને કહે છે કે યુ હેવ ટુ પે પેનલ્ટી તમારે પેનલ્ટી એટલે કે સજા છે એ ચૂકવવી પડશે દંડ ચૂકવવો પડશે ઇફ યુ હેવ ગોટ પીયુસી યુ કેન ડ્રાઈવ સેફલી જો તમારી પાસે પીયુસી હોય તો તમે સારી રીતે ગાડી છે ચલાવી શકો છો હવે યુ વોટ ટુ હેવ પિયુસી ઓફ યોર કાર તમારી પાસે પિયુસી કાર્યુ શુ ધી ઓફ યોર કાર પણ આપણે બીજું પૃથકરણ કરીએ તો આપણે થોડું ઘણું તમે વિચારી લ્યો પછી આપણે જવાબ છે એમાં જોશું હવે આગળ જોઈએ ત્રીજું છે કે ખુશી કે છે કે માય ફ્રેન્ડ વોન્ટ ટુ બી અ ડોક્ટર એટલે કે મારી મારો મિત્ર છે એ ડોક્ટર બનવા માંગે છે બી એટલે કે બનવું એટલે જાણવી એને કહે છે કે હી હેડ બેટર જોઈન્ડ ધડાવવું જોઈએ ઇફ હી ઇમ્પ્રુવ હિઝ મેથ્સ એન્ડ સાયન્સ જો એનું ગણિત અને વિજ્ઞાન સુધારી લે હી વિલ બી ડોક્ટર તે ડોક્ટર બનશે ડુ એઝ આઈ સે ટુ બી ડોક્ટર એટલે કે ડોક્ટર બનવા માટે હું જેવું કહું છું એવું કરો પછી હી વોટ ટુ ચૂઝ બી ગ્રુપ ઇન ટ્વેલ્થ સાયન્સ ટુ બી અ ડોક્ટર એટલે કે ડોક્ટર બનવા માટે એને બારમાં ધોરણ બારમા ધોરણમાં વિજ્ઞાનની અંદર એને બી ગ્રુપ છે પસંદ કરવું જોઈએ હવે તમે આમાં છે જવાબ છે બીજા બે ની અંદર તમે ગેસ કરી લ્યો આપણા પહેલા વાક્યનો જવાબ છે શું હતો તો કે યુ શુડ પાસ ધ એલેટ્સ વિથ મોર ધેન સિક્સ બેન્સ હવે બીજું વાક્ય છે સોરી બીજો ડાયલોગ છે એમાં શું આપણે હવે વાક્ય દ્રષ્ટિ છે વાક્યની વાક્ય દ્રષ્ટિએ છે કયું વાક્ય સાચું છે તો કે આપણું બીજું વાક્ય સોરી ત્રીજું વાક્ય છે સાચું છે કારણ કે એમાં ઓટ ટુ હેવ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે જ્યારે આપણે શું મૂકવાનું છે મૂળ રૂપ મુકવાનું છે આ ખાસ કયા ધ્યાન રાખવાનું રહેશે ત્યાર પછી છે આપેલું છે કે બીજા વાક્યમાં હેડ બેટર સાથે જોઈન્ટ આપેલું છે ત્રીજા વાક્યની અંદર ત્રીજા ડાયલોગમાં તો હવે આપણો જવાબ શું આવશે ડી આવશે આવી રીતે તમારે જે ડાયલોગ છે એ પરીક્ષામાં તમને પૂછાશે તમારે માત્ર શું કરવાના છે ઓળખવાના છે વાક્ય રત્નની દ્રષ્ટિએ કી ફંક્શન યાદ રાખીને એટલે દરેક કી ફંક્શન છે એ યાદ રાખજો કે જેથી કરીને તમને વાક્ય છે ઓળખવામાં તકલીફ ન પડે અને બીજી વસ્તુ કે વાક્ય રચના પણ સાથે સાથે યાદ રાખજો કે જેથી કરીને તમારા બે આવી રીતે કન્ફ્યુઝિંગ સેન્ટેન્સ આપેલા હોય તો તમે એની અંદરથી જે ઓપ્ટઆઉટ છે કરી શકો છો પસંદ કરી શકો છો ત્યાર પછી મેં થોડી ઘણી વિદ્યાર્થી મિત્રો તમને તમને એક હોમવર્ક પણ આપેલું છે આપણને બાર વાક્ય થોડા ઘણા આપ્યા છે કે તમારી રીતે સલાહ આપીને તમે એ વાક્ય છે પૂરતી કરી શકો છો અને તમે એના આધારે તમને અથવા તો તમે વાક્ય પૂરતી કરી જાય સાચી જગ્યાએ ખોટી તો એ તમારે શેર કર્યું હોય તો મને તમે કોમેન્ટમાં પણ પૂછી શકો છો સાહેબ આ વાક્ય છે મારું સમજાતું નથી તો હું શું કરું તમને આગળના વાક્ય છે એની હેલ્પ લઈને પણ તમે શું કરી શકો છો વાક્ય પૂર્તિ પૂરી કરી શકો છો રેડી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ અને તમે આ વિડીયો છે એ અંત સુધી જોયો એટલા માટે અને ખાસ કરીને તમને જો આ વિડીયો છે ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તો હું આગળ છે તમને વિડીયો મોકલતો રહું શેર કરજો બીજા વિદ્યાર્થીઓને કોમેન્ટ કરજો કોઈ પણ તમને જો પ્રશ્ન હોય તો હું જરૂરથી એનો જવાબ છે એમાં આપીશ અને તમે મારા વોટ્સઅપ નંબર ઉપર પણ તમે મારો કોન્ટેક કરી શકો છો અને એમાં પણ તમે મને તમારો પ્રોબ્લેમ છે શેર કરી શકો છો થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ